विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे उदाहरण नंबर 6.8 जोवाना छे। और जो एनी रकम शुं आपी छे आकृति में दर्शाया मुजब आ लंबचोरस वाहक नी भुजा पीक्यू ने वी वेग थी जमणी बाजू गति करावामां आवे छे। फरीथी ध्यान आपजो शु रकम लखी छे आकृति में एक लंबचोरस वाहक नी भुजा PQ ने V वेग थी जमणी बाजू गति करावामां आवे छे। अहीं चुंबकीय क्षेत्र ए आ वाहकना समतल ने लंब रूपे छे। तमे जोई शको छो के डॉट निशानी मतलब चुंबकीय क्षेत्र आम हशे बाहर तरफ, एटले समतल ने केवी रीते थयुं लंब रूपे बाहर तरफ छे। અહીં ચુંબકીય ક્ષેત્ર x = 0 થી x = b એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી x = 0 થી x = b સુધી વિસ્તરેલું છે, અને x greater than b એટલે b કરતા વધારે અંતર, અહીંયાથી આટલું અંતર b કરતા વધારે અંતરે ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી। આ x greater than b થયો આટલાથી આટલો ભાગ, બી કરતા વધારે અંતરે ચુંબકીય ક્ષેત્ર 0 છે। હવે આ જે વાહક સદિયો PQ ને x = 0 થી એટલે અહીંયાથી v વેગ થી 2b સુધી ગતિ કરાવવામાં આવે છે, અને પાછો એને 0 પર લઈ જવામાં આવે છે, એવી પરિસ્થિતિનો વિચાર કરો। અને આ સમગ્ર વાહકમાં PQ ભુજા કઈક અવરોધ ધરાવે છે, ખાલી આને જ અવરોધ છે। આખા વાહકની અંદર આ ભુજા ખાલી અવરોધ ધરાવે છે, તો ફ્લક્સ અહીંયા પ્રેરિત EMF આને જમણી બાજુ ખસેડવા માટે જરૂરી બળ, જૂલ ઉષ્મા રૂપે વેગ થતો પાવર વગેરેના સૂત્ર મેળવો, તથા અંતર સાથે આ જે રાશિઓ કેવી રીતે બદલાતી હશે એના આલેખ દોરો। તો રકમ અહીંયા આપી છે, મેં તમને રકમ બરોબર ક્લિયર કરાવી, ફરીથી એકવાર ધ્યાન આપજો। આપણે પહેલા તો દરેક રાશિ શોધી કાઢીએ ઉકેલ, ચલો હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો શું લખાય, લંબચોરસ વાહક સાથે સંકળાયેલ ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ। તો ચુંબકીય ફ્લક્સ ને આપણે લખવું હોય ફાઈ બી, તો ચુંબકીય ફ્લક્સ શું લખાય? હવે જો આપણે બે સ્થિતિ વિચાર લઈશું, એક અંતર જે x છે એ 0 થી લઈ બી સુધી, 0 થી લઈને બી સુધી, બી કરતા ઓછા અંતરે કાં તો બી સુધી, મતલબ અહીંયાથી અહીંયા સુધી એટલે કે થી લઈને એલ સુધી, કે થી લઈને એલ સુધી આ સળિયો ગતિ કરતો હોય અંતર x, સળિયાનું અંતર અહીંયાથી અંતર x એ 0 થી લઈને ધીમે ધીમે વધતું જતું હોય ક્યાં સુધી, બી સુધી, તો ફ્લક્સ કેટલું થાય? અને બીજી સ્થિતિ વિચારીશું બી થી લઈને b કરતા વધારે અંતરે અને 2b કરતા ઓછા ત્યાં સુધી, એટલે જો અહીંયાથી લઈને સળિયો અહીંયા લાવીએ ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય, આ બે સ્થિતિનો આપણે વિચાર કરીએ। હવે ફ્લક્સ નું સૂત્ર શું થાય, ફ્લક્સ ફાઈ બરાબર l લંબાઈના સળિયા સાથે સંકળાયેલું ફ્લક્સ, તો b ઇન્ટુ a, ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ, કારણ કે જો ગુજરાતનું સમતલ આ લંબચોરસ વાહક ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે અહીંયા બી એ કોસ થીટા, તો થીટા નહીં આવે, સોરી બી એ કોસ થીટા લંબ રૂપે મૂકેલું હોય ત્યારે ખૂણો 0 બને છે, એની વાત આપણે આગળ કરી દીધી છે। વાહક સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થાય, ખૂણો 0 થાય, કોસ 0 ની કિંમત 1 થાય, આ લખવાની જરૂર નથી। ચલો એમ આઈ બી અને એ એટલે શું,
ए એટલે ક્ષેત્રફળ તો આનું ક્ષેત્રફળ શું લખાય તો લંબાઈ l અને આ અંતર x લખીશું એટલે અહીંયા લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર ચાલો તો પહેલા કન્ડિશનમાં શું આવે ફ્લક્સ ફાઈ બરાબર ચુંબકીય ક્ષેત્ર b અહીંયા બંને અહીંયા હું લખું છું ચલો ચુંબકીય ક્ષેત્ર b ક્ષેત્રફળ તો b અને a બરાબર લંબાઈ અને અંતર x આ અંતર અહીંયાથી લઈને અહીંયા સુધીનું ગમે તે હોય શકે अगर सरियो अहिया थी अहिया सुधी गति करे त्यास सुधी यानी साथे संक्रायल उपलक्ष बरोबर अब अहिया थी अहिया सुधी सन साथे संक्रायल उपलक्ष के प्रो तो बी अनेक क्षेत्र पर इतने लंबाई अलंबाई अनेक पूरे आटला थी आटला भाग नहीं लगवा नहीं आटला थी आटला भाग नहीं पूरे कितनी लगा है तो बी जेटली अब बी की टू बी ना पूरे बी जेटली लगा यानी बी एल बी आर के लगा बरोबर फरी थी जो आ लंब चौरस वाहक साथे संक्रायल फ्लक्स के तो फ्लक्स फाई बराबर बी ए और एक एक એટલે ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પહોળાઈ કેટલી લખવાની x કારણ કે સળિયો અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ અને અહીંયા પણ એટલે આટલા થી આટલા સુધીમાં ગમે તે અંતરે હોઈ શકે એટલે ત્યાં લખીશું x અને પછી બીજી સ્થિતિ આપણે ક્યાંથી વિચારી અહીંયા b થી લઈ 2b સુધી तो बी थी लाइन टू बी એટલે આ અંતર થાય લગભગ બી જેટલું આ અંતર તમારું અહીંયાથી અહીંયા સુધીનું બી જેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બી લખાય લંબાઈ એ અને પહોળાઈ બી ચલો તો પહેલી એક રાશિ આપણને મળી પ્લસ હવે પ્રેરિત ઈએમએફ સળિયામાં પ્રેરિત ઈએમએફ तो प्रेरित ईएमएफ નું સૂત્ર ફેરેડેના નિયમ અનુસાર શું થાય માઈનસ ડી ફાઈ બી અપન ડીટી એના પરથી સળિયામાં પ્રેરિત ઈએમએફ આમાં પણ બે જ કિસ્સાઓ વિચારી છે 0 થી લઈ x સુધી એટલે b કરતા ઓછા અંતર સુધી એટલે b સુધી અને બીજો કિસ્સો લઈશું અહીંયા નીચે બરોબર અહીંયા b સુધી એટલે 0 થી લઈ b સુધી સળિયો લાવો ત્યારે પ્રેરિત ઈએમએફ અને પછી લઈશું b થી લઈ b અથવા તો b કરતા વધારે અને 2b સુધી એટલે b થી શરૂ કરી 2b સુધી ગમે તે સળિયો હોય તો ઈએમએફ કેટલું ચલો તો પહેલી કન્ડિશનમાં ઈએમએફ બીજી કન્ડિશનમાં ઈએમએફ તો સમજો બરોબર બહુ અગત્યનું છે સળિયો અહીંયાથી આ b સુધી આવે ત્યાં સુધી એની સાથે સંકળાયેલ ઉપલક્ષ લંબ ચોરસ ભાગ સાથે સંકળાયેલ ઉપલક્ષ વધતું જાય પહેલા સળિયો અહીંયા હોય ત્યારે આટલી ક્ષેત્ર રેખા એમાંથી પસાર થતી હોય આ લંબ ગારા લંબ ચોરસ ગારા સાથે પછી અહીંયા આવે તો આટલી ક્ષેત્ર રેખા પસાર થાય અહીંયા આવે એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા વધતી જાય એટલે ફ્લક્સમાં વધારો થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય એટલે પહેલી કન્ડિશનમાં ઈએમએફ ઉત્પન્ન થશે એટલે શું લખાશે તો માઈનસ અને આનું વિકલન તો બીએલ અને અંતર x બદલાતું જાય છે અહીંયા થી અહીંયા સુધી અંતર x બદલાય એટલે dx / dt અને કહેવાય બે એટલે b / b શું કરવાનું ફ્લક્સ નું સમયની સાપેક્ષે વિકલન માઈનસ l નો n bl અને અંતર dx / dt એટલે બે આ અંતર બદલાય છે જો અહીંયા થી સળિયો અહીંયા આવે ત્યાં સુધી અંતર બદલાતું જાય બરોબર એટલે dx / dt એટલે બે હવે ધ્યાન આપજો અહીંયા સળિયો આવ્યા પછી લંબ ચોરસ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું હોય આટલી ક્ષેત્ર રેખા એમાંથી પસાર થતી હોય પછી તમે અહીંયા લાવો અહીંયા લાવો અહીંયા લાવો કે અહીંયા લાવો ક્ષેત્ર રેખાઓની સંખ્યા અચળ જ હોય મતલબ આ લંબ ચોરસ વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય નહીં એટલે આ જે છે ને એ અચળ છે આ ફ્લક્સ બદલાતું નથી એવું કહી શકાય અને આ ફ્લક્સ અચળ હોય તો એનો ફેરફાર 0 થાય એટલે એનું વિકલન 0 કોઈ રાશિ બદલાતી જ ના હોય જો આમાં b તો બદલાતો જ નથી x અંતર સમય સાથે બદલાય પણ અહીંયાથી જે b અંતર છે આ ભલે સરખું અહીંયા આવે અહીંયા આવે અહીંયા આવે તો આ ફ્લક્સમાં થતો ફેરફાર એ અચળ છે ફ્લક્સ ફેરફાર થતો જ નથી એટલે emf 0 થાય ચલો તો બીજી પરિસ્થિતિમાં emf 0 હવે એના પછી સળિયા પર સળિયામાં પ્રેરિત થતો પ્રવાહ સળિયામાં પ્રેરિત થતો પ્રવાહ નું માન એટલે ખાલી મૂલ્ય જ લખીશું પ્રવાહનું માન અથવા તો મૂલ્ય તો જો સળિયો આ
આ જે PQ સળિયો છે તો ભુજા છે એ R જેટલો અવરોધ ધરાવે છે માટે એમાં પ્રેરિત થતો પ્રવાહ E / R અને E બરાબર જો પહેલી કન્ડિશનમાં 0 થી B સુધી અને B થી 2B સુધી તો 0 થી B સુધી E એમ મળે છે તો પ્રવાહ મળશે એટલે અહીંયા પ્રવાહ B L B / R અને મૂલ્ય લખ્યું છે એટલે માઈનસ નિશાની અવગણી જો મૂલ્યમાં માન આવે એટલે માઈનસ નિશાની આપણે લખતા નથી અને બીજી કન્ડિશનમાં તો પ્રવાહ રચાતો નથી સોરી ઈએમએફ 0 તો પ્રવાહ 0 એટલે અહીંયાથી અહીંયા સુધી સળિયામાં કોઈ ઈએમએફ ઉત્પન્ન થતું નથી ઈએમએફ ઉત્પન્ન ના થાય તો સળિયાના એના લીધે પ્રવાહ પણ પ્રેરિત થશે નહીં એટલે પ્રવાહ 0 થશે આગળ જોજો એના પછી છે સળિયાને જમણી બાજુ ખસેડવા માટે જરૂરી બળ સળિયા પર લગાડવું પડતું બળ નું માન આમ તો જો હંમેશા યાદ રાખો સળિયા પર લાગતું બળ એટલું લખવું અહીંયા બરોબર સમજણ જ હોય આ અગત્યનો પોઈન્ટ છે સળિયા પર લાગતું હતું ઉદ્ભવતું બળ સળિયા પર લાગતું ચુંબકીય બળ આમાં પણ આપણે બે કન્ડિશન વિચારી છે એક 0 થી લઈ B સુધી અને B થી લઈ 2B સુધી હવે I પ્રવાહધારી L લંબાઈનો સળિયો હોય કારણ કે જો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે આ L લંબાઈના સળિયામાંથી તો એના પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ F બરાબર I L B આ રીતે લખાય અને I ની કિંમત આપણે મૂકી દઈએ તો તમે જો અહીંયા ધ્યાનથી I ની કિંમત B L B / R B L B / R અને L B તો છે એટલે B બે વખત થઈ ગયો L બે વખત થઈ ગયો અને B અને R એક સિંગલ એક જ વખત થયો તો અહીંયા થયું ચુંબકીય બળ B સ્ક્વેર L સ્ક્વેર B / R આ સળિયા પર લાગતું બળ અને મૂલ્ય લખ્યું છે એટલે માઇનસ નિશાની અવગણવાની જો અહીંયા માઇનસ નથી લખ્યું મૂલ્યમાં એટલે અહીંયા માઇનસ ના લખાય ચલો વાત લખી આટલા તો કોઈ પ્રવાહ રચાતો જ નથી પ્રવાહ જ ના હોય તો I 0 તો ચુંબકીય બળ 0 એટલે સળિયા પર કોઈ બળ લાગશે નહીં બીજું આ જે બળની દિશા છે એ લેન્ઝના નિયમ અનુસાર એની ગતિનો વિરોધ કરે એ રીતે ઉત્પન્ન થાય લેન્ઝનો નિયમ તમને સમજ્યા હશે હંમેશા સળિયો સળિયા પર અહીંયા જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એવી રીતે બળ લગાડે ઈએમએફ કે જે ગતિનો વિરોધ કરે એ સળિયો આમ ગતિ કરતો હોય ત્યારે બળ આમ લાગે ગતિની વિરુદ્ધ દિશા પણ મૂલ્ય છે એટલે ખાલી પ્લસમાં જ આવે અને છેલ્લો પોઈન્ટ જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર એ હું અહીંયા લખી દઉં છું જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર તો પાવર નું સૂત્ર શું થાય પાવર પી બરાબર આઈ સ્ક્વેર આર આ પણ બે પરિસ્થિતિ માટે 0 થી B અને B થી 2B સુધી બરોબર તો જૂલ ઉષ્મા રૂપે અવરોધ દ્વારા વ્યય થતો પાવર આમાં કેટલો પ્રવાહ વહે છે જો આટલો પ્રવાહ પસાર થાય છે આમાંથી પહેલી કન્ડિશનમાં આટલાથી આટલા સળિયો લાવીએ 0 થી લઈને B સુધી ત્યારે એમાંથી વહેતો પ્રવાહ આટલો છે તો એ પ્રવાહને લીધે સળિયાનો અવરોધ છે તો કેટલો ઊર્જા જૂલ ઉષ્મા રૂપે વ્યય થાય પાવર તો I સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેર / R સ્ક્વેર આ બધાનો વર્ગ અને ઇન્ટુ આ તો ઉપર નીચે એક આર કેન્સલ થઈ જાય એટલે નીચે એક જ આર બચશે જ્યારે અહીંયા અહીંયા તો કોઈ પ્રવાહ છે જ નહીં આટલાથી આટલા સળિયો લાવીએ B થી 2B સુધી ત્યારે EMF એમાં કોઈ EMF ઉત્પન્ન થતું નથી કારણ કે ફ્લક્સમાં ફેરફાર જ નથી થતો અહીંયા સળિયો હોય ત્યારે ફ્લક્સ આટલો હતો અહીંયા ને અહીંયા આવે કે અહીંયા આવે ફ્લક્સ એટલું જ થાય એટલે ફ્લક્સમાં ફેરફાર ના થાય તો EMF 0 તો પ્રવાહ 0 તો એના પર લાગતું બળ 0 તો એમાં ઉદ્ભવતો પાવર જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર પણ 0 થાય આટલાથી આટલે કોઈ પાવર ઉત્પન્ન થતો નથી
बराबर। तो आ रीते आ बधी राशिओ शोधी शकाय। तो जो फरीथी एकवार पछी एना आलेख केवी रीते दोराय ए पण आपणे समजे। चलो आलेख साथे साथे दोरता जईए। आपणे अहींया पहेला फ्लक्सनो आलेख दोरवानो छे। फ्लक्स केवो छे? फ्लक्स विरुद्ध अंतर नो आलेख, बराबर। फ्लक्स विरुद्ध अंतर नो आलेख। अब आना भाग आपने कितना केवी रीते लई जवानो तो याद करो रकम में लखेलू छे। पहला 0 थी 2b સુધી અને 2b થી પાછો 0 આ રીતે લઈ જવાનો છે। પહેલા તમે શું કરો છો 0 થી b પર લાયા, b થી 2b પર લઈ ગયા, એટલે મતલબ k થી l સુધી, l થી m સુધી અને પાછો 0 પર લઈ જવાનો। જો રકમ જો બરોબર 0 થી લઈ 2b સુધી, 2b થી 0 સુધી, બરોબર ને? એટલે પહેલા આમ લાવવાનું છે, પાછો આમ લઈ જવાનું। ટોટલ 4 ભાગ કરો, k થી l, l થી m, m થી l, l થી k, चार भाग कर दो। એટલે અહીંયા જો k થી શરૂ કરો, અહીંયા k l m, k થી l લાયા સરિયા ને, l થી m લઈ ગયા, હવે m થી પાછો l લઈ ગયા અને l થી પાછો k લઈ ગયા। એટલે આમ આ છે ને અહીંયા થી બહાર તરફ ગતિ હોય, આમ બહાર તરફ, અને આ અંદર તરફ ગતિ, અંદર તરફ ગતિ। આ પહેલા બહાર લઈ જતા હતા પછી અંદર લઈ ગયા છે, ટૂંકમાં પહેલા જમણી બાજુ પછી ડાબી બાજુ, આ ચાર ભાગ થઈ ગયા। હવે એ જ રીતે નીચે આપણે ઈએમએફ લઈશું, ફ્લક્સ લીધા પછી ઈએમએફ, અહીંયા અંતર અને આ રીતે એના ચાર ભાગ એના નીચે જ આપણે રાખીશું આમ, એટલે એ પ્રમાણે એનો આલેખ પણ આપણે બતાવી શકીએ, बरोबर। अहिया ईएमएफ 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 બીજો અંતર નો આલેખ। ચલો એના પછી ત્રીજો આલેખ છે બર, બર બીજો અંતર નો આલેખ, અને એ પણ એના પણ ચાર ભાગ જોવાનો। આના પણ ચાર, અને છેલ્લે પાવર, વ્યય થતો પાવર જુલુસ મારુપે અનંતર નો હોય, આના પણ અહીંયા ચાર ભાગ। બરોબર, આ થોડો આલેખ ત્રાસો થઈ ગયો હોય તો આપણે અહીંયા સીધો કરી દઈએ આમ। ચલો તો આ રીતે ચાર આલેખ આપણે અહીંયા દર્શાવવાના છે, ધ્યાનથી જોજો, બરોબર બરોબર। ચલો શરૂ કરીએ। તો પહેલા આ પહેલા 0 થી લઈ b સુધી આ પહેલો ભાગ છે ને, એ k થી l બતાવે છે, k થી l સુધી। તો ફ્લક્સ કેવું છે? મહત્તમ k થી l સુધી, જેમ અંતર વધે એમ ફ્લક્સ વધે, જો અંતર વધે એમ આ લંબચોરસ ગારા સાથે સંકળાયેલું ફ્લક્સ વધે। પહેલા આટલું ક્ષેત્ર એક હોય, સળિયો અહીંયાથી અહીંયા લાવો, એટલે આટલું ક્ષેત્ર એક હોય, અહીંયાથી અહીંયા લાવો એટલે આટલું ક્ષેત્ર એક હોય, એટલે જેમ અંતર વધે એમ ફ્લક્સ વધે, એટલે ફ્લક્સનો અને અંતરનો સંબંધ સમપ્રમાણનો, એટલે પહેલો આલેખ આમ આવે, ફાઈ ચલે છે x, અંતર સાથે ફ્લક્સ વધે, સમપ્રમાણનો સંબંધ, બરોબર। પછી શું થાય? અહીંયાથી તમે ગમે તે અંતરે લાવો, એટલે બીજો ભાગ એમાં તો ફ્લક્સ જ ચાલે છે, તમે અહીંયા લાવો એટલે આટલું ફ્લક્સ સંકળાયેલું છે લંબચોરસ ગારા સાથે, અહીંયા લાવો, અહીંયા લાવો, અહીંયા લાવો, b થી લઈ 2b સુધી ગમે તે લાવો ફ્લક્સ અચળ જ હોય, એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે b થી 2b સુધી ફ્લક્સ અચળ, પછી પાછો અહીંયા થી અહીંયા લઈ જાવ તો પણ ફ્લક્સ અચળ જ થાય, એટલે m થી l સુધી પાછો લઈ જાવ તો ફ્લક્સ અચળ, અને પછી અહીંયા થી તમે આમ લઈ જાવ એટલે ફ્લક્સ ઘટતું જાય, આ ભાગમાં સંકળાયેલું ફ્લક્સ ધીમે ધીમે ઓછું થતું જાય, એટલે ફ્લક્સમાં સમપ્રમાણમાં ઘટાડો થાય। તો આમાં મહત્તમ ફ્લક્સ ક્યાં સુધી આવે? જો તો સૌથી વધારે ફ્લક્સ ક્યાં હોય? અહીંયા આટલું ફ્લક્સ હોય, પછી અહીંયા નાવ તો આખી ક્ષેત્ર એકો પસાર થાય, અહીંયા ફ્લક્સ આટલું હોય તો છેલ્લે અહીંયા સુધી ફ્લક્સ આવે, એટલે કેટલા સુધી? b સુધી, x ની જગ્યાએ b લખો ત્યાં સુધી, તો છેલ્લું મહત્તમ ફ્લક્સ કેટલું હોય? x ની જગ્યાએ b લખો એટલે મહત્તમ ફ્લક્સ આવે, એટલે મહત્તમ ફ્લક્સ b l અને x ની જગ્યાએ b, એટલે આ
મહત્તમ ફ્લક્સ કરો અને મહત્તમ થઈ ગયા પછી અચળ થઈ ગયા અહીંયા થી અહીંયા સુધી અચળ પછી ઘટતું જાય બરોબર અને આ મહત્તમ ફ્લક્સ કરો ચલો એ જ રીતે પ્રેરિત ઈએમએફ નો આપણે અહીંયા અંતર આ તમને ના દેખાતું હોય તો થોડું ઓછું અહીંયા અંતર અને આ પર અહીંયા અંતર ચલો હવે ઈએમએફ ઈએમએફ માં તમે જો પહેલા કે થી એલ સુધી ઈએમએફ ઋણ મળે છે અને આ કેવું હોય અચળ હોય કારણ કે અચળ વેગ થી ગતિ કરાવીએ છે રકમમાં લખ્યું છે અચળ વેગ થી એટલે અચળ વેગ થી આપણે ગતિ કરાવતા હોય તો આ મૂલ્ય અચળ થાય પણ પહેલા ઈએમએફ ઋણ છે એટલે ઈએમએફ અહીંયા ઋણ કેટલું થાય માઇનસ બીએલવી અને અચળ બતાવવાનું સમય અંતર સાથે બદલાય નહીં પછી b થી 2b સુધી એટલે b થી 2b એટલે l થી m સુધી emf 0 એટલે અહીંયા તો emf છે જ નહીં એટલે 0 કરી દો આ emf 0 આ emf 0 થઈ ગયો પછી m થી l સુધી પણ 0 કારણ કે b થી 2b આ પાછા જઈએ તો પણ b થી 2b સુધી emf 0 તો 2b થી b સુધી પણ 0 એટલે 0 અને પછી અહીંયા થી આમ જઈએ એટલે વિરુદ્ધ દિશામાં emf મળે એટલે અહીંયા વધારો થાય પ્લસ માં આ પ્લસ bmb થાય કે એમાં સમય સાથે અંતર ઘટે હવે માઈ સમય સાથે અંતર ઘટતું હોય dx / dt અને કહેવાય વેગ તો માઈનસ ની જગ્યાએ પ્લસ v થઈ જાય ટૂંકમાં વિરુદ્ધ દિશામાં આવે જો આમ આવતો હોય ત્યારે માઈનસ માં આવ્યો તો અહીંયાથી આમ જતો હોય ત્યારે પ્લસ માં ઈએમએફ આવે બરોબર આ રીતનો આલેખ મળશે ફરીથી જો k થી l એટલે 0 થી b તો 0 થી b સુધી ઈએમએફ ઋણ અને પાછું અચળ આનું મૂલ્ય અચળ વેગ થી ગતિ કરાવે છે એલ તો અચળ જ રહે બી પણ અચળ છે તો મૂલ્ય અચળ આવે પછી બી થી 2b એટલે એલ થી એમ બી થી 2b એટલે 0 પછી એમ થી એલ એટલે 2b થી બી એટલે પાછું 0 અને પછી એલ થી કે આ એલ થી કે એટલે વિરુદ્ધ દિશામાં ફ્લક્સ ઈએમએફ માં અંતર થાય ચલો હવે બ તો અહીંયા આપણે મૂલ્ય લખ્યું છે પહેલા યાદ રાખો આ બળનું માન લખ્યું છે ચુંબકીય બળનું મૂલ્ય જો આપણે આ માઇનસ ધ્યાનમાં લીધો હોત અહીંયા તો અહીંયા માઇનસ આવત તો અહીંયા માઇનસ આવત એટલે આ જે બળ છે એ ઋણ થશે પહેલા કન્ડિશનમાં બળ દિશા બતાવી હોય તો ઋણ લખવી પડશે એટલે જો આ બળની દિશા કઈ તરફ હોય તો તમે આમ ગતિ કરાવતો હોય ત્યારે બળ આમ લાગતું હોય ઋણ એક્સ દિશામાં આ બળની દિશા તમે ગતિ આમ કરાવતો હોય તો બળ ઋણ એક્સ દિશામાં હોય લેસ ધેન નિયમ અનુસાર અહીંયા બળ એવી રીતે લાગે સળિયા પર ગતિનો વિરોધ કરે એટલે તમારા સળિયાને અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો આ જે બળ લાગે છે એટલું બળ તમારા માં તમારે બાહ્ય બળ લગાડવું પડે હજુ એકવાર સમજો આ સળિયાની ગતિ આમ કરાવવાની છે શરૂઆતમાં તો તમે આમ ગતિ કરાવતા હોય ત્યારે લેસ ધેન નિયમ અનુસાર આના પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ ગતિની વિરુદ્ધ દિશા હોય જે ગતિનો વિરોધ કરે હવે એના પર લાગતું બળ આમ છે એટલે ઋણ આવે તમારે એટલું જ બળ આમ ધન દિશામાં એટલે કે જમણી બાજુ લગાડી એની અચળ વેગી ગતિ જાળવી રાખવી પડે તો અત્યારે આપણે આ જે બળ છે એને દર્શાવીએ છીએ તમે આમ ગતિ કરાવતા હોય એટલે બળ છે ને ઋણ લખાય ઋણ એક્સ દિશામાં એટલે માઇનસ આવે કે જો બળ અહીંયા ઋણ લખો અને બળનું મૂલ્ય વેગ અચળ લંબાઈ અચળ ચુંબકીય ક્ષેત્ર એટલે બધું અચળ છે એટલે મૂલ્ય અચળ થાય તો માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી અપોન આર આગળ માઇનસ લખવાનું કાકા તો મૂલ્ય હતું ચલો પછી તો બળ 0 છે b થી 2b સુધી પછી 2b થી પાછા b ગયા તો 0 અને b થી 0 સુધી ગયા એટલે બળ પાછું મહત્તમ પણ કઈ બાજુ ધન બાજુ ઉલટી દિશા તમે જો ફેરી અહીંયાથી આમ આવતા હોય તો બળ આમ હોય કેટલું આવે એટલે ઋણ થયું ઋણ x દિશામાં પછી અહીંયાથી અહીંયા સુધી કોઈ બળ લાગતું નથી એટલે બળ 0 આ 0 કરી દીધું પછી અહીંયા બે એક તો પણ બળ ના લાગે કારણ કે પ્રવાહ જીરો છે ઈએમએફ જીરો એટલે બળ જીરો છે એમ થી એલ સુધી અને પછી એલ થી કે સુધી જાવ એટલે આમ ગતિ થાય તો બળ ધન દિશામાં લાગે એટલે બળ ધન થઈ આ લખાય બી સ્ક્વેર એલ સ્ક્વેર બી અપોન આર તો આ ધન લખાય અને છેલ્લે પાવર તો પાવર તો જો પ્રવાહનો વર્ગ જ છે આ માઇનસ લખો તો વર્ગ એટલે પ્લસ જ થવા વ્યય થતો પાવર હંમેશા ધન જ હોય પાવરનો વ્યય એ હંમેશા ધનમાં જ આવે ચલો તો આ હંમેશા ધન પાછું દોરવું પડશે તો પહેલા જો 0 થી b b થી 2b 2b થી b અને 0 થી b
तो पहला 0 થી b સુધી મતલબ a થી l સુધી પાવર મહત્તમ એટલે જો પાવર મહત્તમ પછી 0 b થી 2b પર 2b થી b એટલે 0 અને b થી 0 એટલે પાછો મહત્તમ તો આ બંને કન્ડિશનમાં પાવર અહીં મહત્તમ હશે એ કેટલો થાય b² l² b² b² l² v² / r તો આ રીતે આ રાશિઓનો અંતર સાથે કેવી રીતે ફેરફાર થાય કે આને પણ તમે ગણી શકો તો આ રીતે આ દાખલો અહીંયા ગણી શકાય तो बता जय स्वामीनारायण जय श्री कृष्ण जय हिंद।